એજ અપડેટ આપેલી હતી કે વાવાઝોડું જે છે એ દ્વારકાની અંદર, દ્વારકા શું ગુજરાતના જે તટીય પ્રદેશ છે ત્યાંથી પસાર થશે, ટકરાશે નહીં, પરંતુ ત્યારે જે છે એ વાવાઝોડાની અરબી સમુદ્રની અંદર સ્થિર સ્થિતિ હતી, પરંતુ ત્યારબાદ જે વાવાઝોડાની પૂરપાટ ઝડપે તે ઉત્તર દિશા તરફ વહી રહ્યું છે, એટલે તે હવે એમની સ્થિતિ જે વેબસાઇટ પરથી આપણે જોઈએ, ઓફિશિયલી વેબસાઇટ પરથી હવામાન વિભાગ દ્વારા જોવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ હવે એવી પરિસ્થિતિઓ સર્જાઈ છે કે તે ગુજરાતના તટીય પ્રદેશમાંથી પસાર થશે, એટલે આંખ નહીં તો પાંખ જે છે એ દ્વારકા છે, પોરબંદર છે અને સૌરાષ્ટ્ર સહિત કચ્છની અંદર ભારે નુકસાન કરશે, જેને પગલે 12 તારીખ, 13 તારીખ, 14 તારીખ એ ખાસ 3 દિવસ મહત્વ, આ 3 દિવસના પગલે ખાસ કરીને હવામાનની અંદર જે ફેરફારો થશે, ખાસ પવનની ગતિ ઝડપી બનશે અને જે ભારે વરસાદ થવાની પણ આગાહી છે, અને આ 3 દિવસ દરમિયાન જે છે એ સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ નુકસાન થશે, અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત પૂર્વ ઉત્તર ગુજરાતની અંદર તેમજ મધ્યપ્રદેશના કેટલાક ભાગની અંદર પણ ભારે વરસાદની આગાહી જે છે એ થઈ રહી છે, અને આ માટે થઈને જો આપ દ્વારકા આવી રહ્યા હો તો આ તારીખ દરમિયાન દ્વારકાને સંભવિત વાવાઝોડાની અસર માટે થઈને જે દરિયાકાંઠાના જાહેર સ્થળો છે દ્વારકાના, જેમ કે શિવરાજપુર બીચ છે, સુદામા સેતુ છે, મારી પાછળ ભડકેશ્વર મંદિર આપ જોઈ રહ્યા છો, એ બધા જ પબ્લિક પ્લેસ છે, જાહેર જગ્યાઓ જે છે તે બધી જ જે પબ્લિક માટે જે બંધ કરી દેવામાં આવી છે, ખાસ જે સહેલાણીઓ જે છે એમને અહીંયા આવવાની મનાય છે, ગોમતી નદીની અંદર સ્નાન કરવાની પણ મનાય છે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખતા દ્વારકા આવતા સહેલાણીઓ માટે ખાસ આ વિડીયો છે કે 12, 13, 14 જે વધુ ખતરાની નિશાની છે, અને હાલ જોવાઈ રહ્યું છે એ મુજબ હાલની પરિસ્થિતિ વાવાઝોડાની એ જણાવી રહી છે કે જે સૌરાષ્ટ્રની અંદર, દ્વારકા પોરબંદર સહિત કચ્છની અંદર પણ ભારે નુકસાન કરી શકે છે અને ટકરાઈ શકે છે, જે હાલની સ્થિતિ જે છે એ જણાવી રહી છે. અમદાવાદથી આવ્યા છીએ અમે 8 જણા છીએ, અહીંયા ફ્રેન્ડ્સ બધા ફરવા આવ્યા હતા દ્વારકા, પરંતુ અહીંયા બીચ ઉપર બંધ છે અત્યારે, વાવાઝોડાની અસર છે, 40-50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાય છે અહીંયા બધા, ભટકેશ્વર બીચ છે, પછી આ રોરો ફેરી છે, બેટ દ્વારકાની શિવરાજપુર બીચ છે, આ બધું હાલ પૂરતું બંધ કરી દીધું છે. પોલીસના વ્યક્તિઓ છે તે બધા પબ્લિકને બહાર કાઢે છે, પણ ઘણી પબ્લિક સમજતી નથી અહીંયા, અને મોજામાં પણ સારો એવો ફરક દેખાય છે, 5-6 ફૂટના મોજા પણ અહીંયા નજર આવે છે ખરા. વિપજોય વાવાઝોડા સહિત દ્વારકાની અન્ય માહિતીઓ માટે થઈને લાઇક કોમેન્ટ છે દ્વારકા ટુડે, કેમેરામેન નિલેશ ચાવડા સાથે વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ. જૂનાગઢ થી અહીંયા દ્વારકાધીશ ને દર્શન કરવા માટે આવ્યા છીએ, અને ભડકેશ્વર મંદિરે અમે બીચ ઉપર આવ્યા છીએ, તો એટલા મોજા છે, 40-50 કિલોમીટર ઉછળે છે, અને પોલીસની પણ સારી કામગીરી છે, બધાને હટાવે છે, બધા લોકોને કહે છે કે ભાઈ અહીંથી દૂર રહ્યો, લોકોની સેફટી માટે કેટલું સરકાર આપણા માટે કરે છે, પણ લોકો સમજતા નથી, છતાં ઘણાને સમજાવ્યા એટલે સમજી પણ ગયા, બહુ મજા આવી, પણ અમે જે અમારે અહીંયા આખો દિવસ રહેવું હતું એ હવે રહી નહીં શકીએ, કારણ કે આ વાવાઝોડાની અસર છે, સાયક્લોનની અસર છે, ચાલુ થઈ ગઈ છે, અને ખરેખર આપણે પણ સરકારના નિયમો પાળવા જોઈએ. અમને અહીંયા ખૂબ મજા આવી, દ્વારકાધીશના દર્શન પણ સરસ થયા.